ખીચડીનો ટેસ્ટ વધારી અને એકદમ ચટાકેદાર વાનગી બનાવીશું હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ વિથ મોનિકા મશરૂમમાં તો એક જ સરખી ખીચડી ખાઈને તમે પણ કંટાળી ગયા હોય તો આ વિડીયો એન્ડ સુધી જોઈ સારો લાગે તો બીજાને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચલો શરૂ કરીએ અહીંયા મારી પાસે ભેળવેલી ખીચડી જ તૈયાર હતી તો મેં તે દોઢ વાટકા જેટલી લીધેલી છે જેના માપ પ્રમાણે આગળ આપણે પાણી ઉમેરીશું હવે ખીચડીને ધોઈને મેં સાઈડમાં રાખી લીધેલી ત્યારબાદ કુકરમાં એક મોટા ચમચા જેટલું તેલ ગરમ થાય ત્યારબાદ ચપટી હિંગ રાય અને જીરું સોતે થવા ઉમેરી દીધેલું ત્યારબાદ આઠથી દસ પાન લીમડાના એક મરચું કટ કરીને એક ઇંચ જેટલો આદુનો ટુકડો ખમણીને ઉમેરી દીધેલો ત્યારબાદ આમાં તજ લવિંગ બાદિયાન મોટી એલચી તમાલપત્ર અને એક સૂકું મરચું ઉમેરીને સોતે થવા દીધેલું ત્યારબાદ અહીંયા રૂટિન દરેક વેજીટેબલ્સનો ઉપયોગ કરી શકાય મેં અહીંયા સૌથી પહેલાં છાલ ઉતારી નાના ટુકડાઓમાં બટેટું અને ગાજર ઉમેરી દીધેલા છે ને કૂક થતાં થોડી વાર લાગતી હોય છે ત્યારબાદ દૂધી અને એક રીંગણું ઉમેરી દીધેલું આ વેજીટેબલ્સનું પ્રમાણ તમે તમારી રીતે વધારે કે ઓછું કરી શકો છો અહીંયા સ્ટોર થયેલા વટાણા પણ હતા તો હું કેપ્સિકમ અને વટાણાનો ઉપયોગ કરીશ જેને સાથે જ આમાં ઉમેરી દઈશું જો તમારા ઘરે અત્યારે શિંગદાણા અવેલેબલ હોય તો એક મોટી ચમચી જેટલા શિંગદાણા પણ ઉમેરી શકાય જેનાથી સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે હવે બધી વસ્તુને આપણે ધીમે ધીમે હલાવતા જશું જેથી કરીને તેલમાં સરસ રીતે સાતળાઈ જાય હવે અત્યારે મકાઈની સિઝન ખૂબ જ સરસ આવી રહી છે તો મકાઈને એક બાઉલ જેટલી ઉમેરી દઈશું આ મકાઈનો ઉપયોગ મેં બાફીને કરેલો છે તમે ખીચડીમાં ડાયરેક્ટલી ઉમેરશો તો પણ તે સાથે સાથે કૂક થઈ જશે હવે અહીંયા બધી વસ્તુ સારી રીતના ઉમેરાઈ ગઈ છે તો તેને હલાવી લઈએ અત્યારે જ આની ફ્રેશ એકદમ સરસ એવી સ્મેલ આવશે કે બધાને ખાવાનું મન થઈ જાય હવે આગળ પલાળેલી જે આપણી ખીચડી છે તેને ઉમેરી દઈએ અહીંયા હું એક વાટકો ખીચડીનો ઉપયોગ કરી રહી છું એક વાટકો જ્યારે ખીચડી હોય ત્યારે માપીને અહીંયા હું પાંચ વાટકા જેટલું પાણી ઉમેરીશ જેથી કરીને આપણી ખીચડી એકદમ મીણ જેવી થાય તો અહીંયા ટોટલ મેં પાંચ વાટકા જેટલું પાણી ઉમેરી દીધેલું હવે અહીંયા આપણે ઓછા મસાલા કરીશું અને આગળ જે વઘાર બીજો ઉમેરીશું તેમાં મસાલાઓ વધારે કરીશું તો હવે ફરીથી આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે અહીંયા રૂટિન મસાલાઓમાં હળદર પાવડર મીઠું થોડું એવું દાણાજીરું પાવડર ઉમેરીશું જેથી કરીને આ ખીચડી જો તમે ઘરમાં પહેલાં નાના બાળકોને સર્વ કરવા માંગતા હોય તો અહીંયા વધારાના કોઈ જ મસાલાઓ કરવાની બિલકુલ જરૂર નથી હવે આ ખીચડીને પરફેક્ટ કુકિંગ ટાઈમ તરીકે આપણે ત્રીસ મિનિટ રાખીશું ત્રીસ મિનિટથી વધારે પણ નહીં અને ઓછી પણ નહીં તો એકદમ મીન જેવી અને સુપર સોફ્ટ એવી આપણી ખીચડી બનીને તૈયાર થઈ જશે તો ફ્રેન્ડ્સ હવે અહીંયા ત્રીસ મિનિટ થઈ ગયેલી અને તમે ખીચડીને જોઈ શકો છો એકદમ લચકા પડતી અને સુપર સોફ્ટ એવી આપણી જે દાલ ખીચડી કહી શકાય તે રેડી છે હવે આપણો વઘાર તૈયાર કરીશું જેના માટે એક પેનમાં ત્રણ મોટી ચમચી જેટલું ઘી ગરમ થવા દઈશું ઘી ગરમ થાય ત્યારબાદ ફુદીનાના આઠથી દસ પાન લસણની ચટણી એક મોટી ડુંગળી ઝીણી સમારીને ઉમેરી દઈશું અહીંયા આપણે ઘી જરૂરિયાત પ્રમાણે થોડું વધારે ઉમેરી દીધેલું છે હવે અહીંયા ડુંગળી સરસ રીતના સોતે થઈ ગઈ છે તો અડધી ચમચી જેટલો મરચું પાવડર ઉમેરીશું આગળ કૂક થયેલી ખીચડીને આમાં એડ કરી દઈએ સરસ રીતના હલાવી અને ગરમા ગરમ સાવ કરીશું ફ્રેન્ડ્સ અહીંયા તમને પસંદ હોય તો તમે ચણાની દાળ મગની ફોતરા વગરની દાળ અને બીજી કોઈ પણ દાળ કે જે તમે રૂટીન લાઈફમાં ઉપયોગમાં લેતા હોય તો તેનો ઉપયોગ બાફતી વખતે જ કરી શકો છો ચણાની દાળનો ઉપયોગ કરતી વખતે પંદરથી વીસ મિનિટ પહેલાં ગરમ પાણીમાં પલાળી દેવી તો એકદમ ચટપટી અને ટેસ્ટી વરસાદમાં ભાવે તેવી ગરમા ગરમ ખીચડી તૈયાર છે વિડીયો સારો લાગ્યો હોય તો એઝ યુઝ્યુઅલ બીજાને શેર કરી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ